ભરૂચ નગરપાલિકા ખાતે બે સફાઈ કામદાર યુનિયન વચ્ચે હંગામો થયો હતો. એક યુનિયને ફટાકડા ફોડી સરકારની જાહેરાત આવકારી તો બીજા યુનિયને પરિપત્ર ન મળ્યું હોવાનું જણાવી ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા. વિવિધ પડતર માંગણીઓ સાથે ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળના કર્મચારીઓ 3 દિવસની હડતાળ ઉપર ઉતર્યા છે, જેઓને દત્તરજ સફાઈ યુનિયનને પણ સમર્થન આપવાની જાહેરાત કરવામાં આવી હતી. ગત સાંજે સરકાર દ્વારા સફાઈ કામદારોની કેટલીક માંગણીઓ સ્વીકારવામાં આવતા આંકરોજ સવારે ભરૂચ નગરપાલિકાના મુખ્ય ગેટ પાસે સફાઈ કામદારો દ્વારા સરકારના નિર્ણયને ફટાકડા ફોડી આવકારવામાં આવી હતો. બીજી તરફ નગરપાલિકાના પાછળના ભાગે અન્ય સફાઈ યુનિયનને તેઓને અત્યાર સુધી કઈ પરિપત્ર મળ્યો નહીં હોવાની જણાવી તેઓનું આંદોલન ચાલુ રહેશે તેમ જણાવ્યું હતું. આજરોજ સવારના સમયે ભરૂચ નગરપાલિકા ખાતે ભેગા થયેલ સફાઈ કામદારોના આગેવાનોમાં બે ભાગ પડી જતા એક સમયે મામલો ગરમાયો હતો અને બંને આગેવાનો વચ્ચે તુતુ મેમે સાથે આક્ષેપો પ્રતિ આક્ષેપ થતા સફાઈ કામદારોના આંદોલનમાં નવો વળાંક જોવા મળ્યો હતો. લોક ચર્ચા મુજબ એક સફાઈ કામદાર યુનિયન ભાજપ તરફથી તો અન્ય કોંગ્રેસ તરફથી ઝુકાવ રાખીને ચાલતા હોવાની ચર્ચાએ પણ સફાઈ કામદારોના બે ભાગ વચ્ચે સાંભળવા મળી રહ્યા હતા. ઉજવણીને આવકારવા બાબતે ભારે હોબાળો અને ચકમચક બાદ બે ભાગમાં વહેંચાયેલા સફાઈ કામદારો વચ્ચે તેઓની માંગણીઓ અને પ્રશ્નોને લઈ મૂંઝવણમાં મુકાયા હતા. હું સફાઈ કામદાર અગ્રણી છું. ગઈકાલના રોજ જે ડેપ્યુટી સીએમ અને રાજ્યના મુખ્યમંત્રી દ્વારા જે વાલ્મીકિ સમાજના સફાઈ કર્મચારીઓ માટે જે ઐતિહાસિક નિર્ણયો લેવાય તે બદલ અમે આ પ્રસંગે એમનો આભાર માનીએ છીએ. ભરૂચ નગરપાલિકાના જે કંઈક પણ પ્રાણ પ્રશ્નો હતા અત્યાર સુધીના, જેમાં અમારી સાથે અડીખમ ઊભા રહેલા એવા ભરૂચના ધારાસભ્યોનો પણ અમે આભાર માનીએ છીએ. દુષ્યંતભાઈ અમને વારંવાર અમારી સાથે દરેક કોઈ પણ રજૂઆત હોય ત્યારે અમારી સાથે ગાંધીનગર આવેલા અને અમારી દરેક માંગોને પૂરી કરવામાં એમણે આ સમાજ સાથે અડીખમ ઊભા રહેલા. ગઈકાલે જે કંઈક પણ અમારી માંગો હતી કે ભાઈ કે વાલ્મીકિ સમાજનો સફાઈ કામદાર જો ચાલુ નોકરીએ મળી જાય, કાં તો ના દુરસ્ત તબિયતના કારણે નોકરી ના કરી શકતો હોય તો તેને એના વારસદારને નોકરી આપી, વાલ્મીકિ સમાજના સફાઈ કામદારો જે રોજમદાર છે તે સર્વેને પરમેડન કરવા, એવા સફાઈ કામદારો જે કે વર્ષોથી નોકરી કરે છે એમને સફાઈ કામદારોને પરમેડન કરવા જઈ રહ્યા છે, એવા ઐતિહાસિક નિર્ણયને અમે બિરદાવીએ છીએ. અને દેશના વડાપ્રધાન, રાજ્યના મુખ્યમંત્રી અને નીતિન પટેલ અને અમારા ભરૂચના ધારાસભ્ય એવા દુષ્યંતભાઈ પટેલ લાક્ષણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. ઉલ્લેખનીય છે કે સફાઈ કામદારોના ચલાવતા પડતર પ્રશ્ન અંગેનું આંદોલન બે ભાગમાં વહેંચાઈ જતા હવે જોવું એ રહ્યું કે આગામી દિવસોમાં આ આંદોલનમાં શું વળાંક આવે છે. અવિ સૈયદનો રિપોર્ટ, ભરૂચ.